બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ટાવર ચોકમાં જર્જરિત પાણીની ટાંકી 13 સેકન્ડમાં જમીન દોષ કરાઈ. 2019-20 રાજ્ય સરકારના આદેશને લઈને જર્જરિત પાણીની ટાંકીઓને ઉતારી લેવાની સૂચનાને લઈને સ્ટ્રક્ચર એન્જિનિયર દ્વારા તપાસ બાદ રિપોર્ટને લઈને હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં આવતી ટાવર ચોકની 9 લાખ લીટરની ઓવરહેડ પાણીની ટાંકી 18 મીટર ઊંચી વર્ષ 1973માં બની હતી, જેને 50 વર્ષ પૂર્ણ થવાને લઈને આ પાણીની ટાંકી જર્જરિત થઈ ગઈ હતી. જર્જરિત પાણીની ટાંકી થવાથી છેલ્લા 3 મહિનાથી પાણી ભરવાનું બંધ કર્યું હતું. ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી અને 4.29 લાખના ખર્ચે એજન્સીને ટાંકી તોડવા માટે ટેન્ડર આપવામાં આવ્યું હતું અને એજન્સી દ્વારા પ્રક્રિયા હાથ ધરી હતી અને ટાંકીના નીચેના ભાગને ડ્રિલિંગ દ્વારા તોડવામાં આવ્યા બાદ 2 જીસીબી દ્વારા લોખંડના વાયર વડે ખેંચી નાખતા માત્ર 13 સેકન્ડમાં પાણીની ઓવરહેડ ટાંકી જમીનદોસ્ત થઈ હતી. 7 દિવસ દરમિયાન જમીનદોસ્ત થયેલ ઓવરહેડ પાણીની ટાંકીનો કાટમાળ એજન્સી દ્વારા હટાવી લેવામાં આવશે. એ ડિવિઝન અને 2 ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના શહેરના ટાવર ચોકથી મહાવીરનગર જવાનો રેલવે ઓવરબ્રિજને પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવીને બંધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ટાવર ચોકનું શાક માર્કેટ અને આસપાસની દુકાનો પણ બંધ રાખવામાં આવી હતી. પાલિકા વિવિધ વિભાગના વડા કર્મચારીઓ સાથે ફાયર ટીમ અને UGVCL વિભાગની પણ ખડેપગે રહી કામગીરીમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાઈ હતી. એજન્સી દ્વારા તેમની ટેકનિક દ્વારા આ પાણીની ઓવરહીટ ટાંકીને માત્ર ગણતરીની સેકન્ડોમાં જમીન દોસ્ત કરવામાં આવી હતી. જિલ્લા રાવલ, ZSTV, સાબરકાંઠા.